ઈડર તાલુકાના વડિયાવીર મંદિરના મહંતને અયોધ્યાથી આમંત્રણ. રામ મંદિરના નિર્માણ માટે વર્ષોથી આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી. તેનો અંત આવી જતાં 5 ઓગસ્ટના રોજ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે. જે શિલાન્યાસ દેશના વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થવાનો છે, ત્યારે આ ખાસ પ્રસંગે દેશભરમાંથી મહાન સંતોને રામ મંદિર પૂજનમાં ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતનું ગૌરવ તેમજ સાબરકાંઠા જિલ્લાનું ઈડર તાલુકાનું વડિયાવીર ગામ પાસે આવેલ બિલેશ્વર ધામ મંદિરના ગૌરવવતા મહંત પૂજ્ય શ્રી શાંતિગીરી મહારાજને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જે સાબરકાંઠા જિલ્લા અને ઈડર તાલુકાવાસીઓ માટે ગૌરવ સમાન છે, જેને લઈને જિલ્લાના રામ ભક્તોમાં ખુશી માહોલ જોવા મળી રહ્યો હતો. રિપોર્ટર કુંજન દીક્ષિત, એચપીએન ટીવી ન્યૂઝ, સાબરકાંઠા. શિલાન્યાસ 5 ઓગસ્ટ હો રહી હૈ, ઉસમેં આપ સભી ભારતીય સંસ્કૃતિ કે ધરોહર ભારત કી જનતા આ જનતા કા એક 500 વર્ષ પુરાના 500 વર્ષ હો ગયા ઇસ ઇતિહાસ કો કે મંદિર બનાના હૈ, મંદિર બનાના હૈ, લેકિન 500 વર્ષ બીત ગયે ઓર અભી શિલાન્યાસ હો રહા હૈ 5 ઓગસ્ટ કો, કે ક્યા બેધન્યતા અનુભવ છું, ખૂબ આનંદ હૃદયમાં, આનંદ મા બાતું નથી, રહેતું નથી, અને જો આનંદ મારે હૃદયમાં છે આપને કેવી રીતે બહાર જાહેર કરી શકું, બિરદાવું, ખૂબ આનંદ હૈ. અને આવો ભારત દેશ કે અંદર જીતને ભી ભારત મેં લોગ હૈ, જનતા હૈ, ઉનકા સૌભાગ્ય હૈ કે રામલલા કી, રામલલા કા શિલાન્યાસ હો રહા હૈ. તો ઓર થોડે દિન મેં મંદિર ભી ખડા હોકે આપ દેખોગે, તો હમારા સૌભાગ્ય હૈ, હમ જીવિત હૈ, ઓર જીવિત રહે કે બાદ પશ્ચાત યે કામ હો રહા હૈ, ये हमारा बहुत कुछ आनंद है और सौभाग्य है. अब आप लोगों की कृपा से ही हम लोग वहाँ जा पहुँच रहे हैं. आपकी सब लोगों की कृपा, सभी लोगों का आशीर्वाद होने के कारण ही ये सब कार्य हो रहा है. तो खूब खूब आनंद, खूब खूब हृदय से वर्षा हुआ, आनंद हो रहा है. इसीलिए बस सब ये मंदिर बनने से हमारे भारत देश के सभी जनता को एक सीख मिलने वाली है कि वो भाई भाई से कैसा प्यार है, माता माता पिता के साथ कैसा व्यवहार करे, भाई बहनों के साथ कैसा जिस तरह से व्यवहार करे, गुरुजनों के साथ किस तरह से व्यवहार करे, ये सारी बात कि रामलला का मंदिर बनने से समझ में आएगी और सारे लोग वसुदेव कुटुंब का भाव लेकर जाएंगे और भारत देश में सुख शांति, मंगल सुख, जो वातावरण है वो मंगलमय वातावरण बनेगा, ऐसे मैं कामना करता हूँ. और सभी इस वस्तु को अपने जीवन में उतरेंगे और अपना जीवन का कल्याण भी करेंगे, एक कल्याण भी करेंगे. ही भगवान से प्रार्थना करता हूँ कि सर्वत्र सुखी न संतो, सर्वे संतो निरामय, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुर्भाग् भवेत्. सभी लोगों को सत्भावना, सत्विचार इनके हृदय में रहे.